विद्यार्थी मित्रों वंदे मातरम। आजनु फंक्शन छे आपनु रिपोर्टिंग एंड इवेंट अथवा रिपोर्टिंग इवेंट्स पण तरीके ओळखवामां आवे छे। फंक्शन ने नाम ज छे रिपोर्ट करवो। रिपोर्ट करवो एटले कोईने जाण करवी। इवेंट एटले बनाव के घटना। कोईने कोई बनावनी घटनानी जाण करवी एटले आ फंक्शन। बराबर आपणी ग्रामेटिकल भाषामां वात करीए ने तो आ फंक्शन में इनडायरेक्ट स्पीच ना बधाज वाक्यों समावेश थाय। आ फंक्शन में जो आपणे कम्प्लीट द सेंटेन्स नी वात करीए, जो तमारे कम्प्लीट द सेंटेन्स शीखवुं होय तो तमने इनडायरेक्ट स्पीच आवडतुं होवुं जरूरी छे। एटले हुं जे कंई समजावीश अत्यारे तमने डायरेक्ट इनडायरेक्ट टॉपिक आवडी गयो छे ए जाणीने ज समजावीश तमने। बराबर અને જો ખરેખર તમે ટોપિક ધોરણ 9 માં શીખાશો બરાબર તો તમને અત્યારે જરાય વાંધો આવશે નહીં। બરાબર તો આ ફંક્શનમાં ઇનડાયરેક્ટ સ્પીચના વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, આજ્ઞાર્થ વાક્યો, ઉદ્ગાર વાક્યો અને ઈચ્છાદર્શક અથવા શુભેચ્છાદર્શક વાક્યો આ બધાના આપણે એક એક એક્ઝામ્પલ જોતા જઈએ અને સમજતા જઈએ। એક્ઝામ્પલ નંબર 1, राम टोल्ड सीता। कंप्लीट द सेंटेंस तो बन सकता है वो तुमने कटलू आप एलू आवे तो जो इंडेक्स पीछे अपने आवर तो इन तो कब पड़ी जाए कि टोल आए हुए ने इतना ही यहाँ पे देख कर जो मुक्त मानु थाई अरे अंदर साधा भूत का जो वाक्य बना हुआ थाई तो राम टोल्ड सीता दैट रावण वाज वेरी स्ट्रॉन्ग। बराबर तो अटलो वाक्य आपने जाते बनाव्यु के धैट पछी कर्ता अने भूतकाळनो क्रियापद। बीजो एक्झाम्पल जोईए आपणे के राम आस्क्ड सीता। कोई पर एवुं थाय आई टोल्ड नी बदले आस्क्ड आवे तो मतलब के इनडायरेक्ट स्पीच नो प्रश्नार्थ प्रकार कहेवाय। मैं आगळ वात करी के जो इनडायरेक्ट स्पीच आवडतुं होय ने तो ज तमने आ फंक्शन आवडशे। एटले आ फंक्शन शीखता पहेला डायरेक्ट इनडायरेक्ट स्पीच जे टॉपिक छे आपणो ए रिफर करीनो खास जरूरी छे। राम आस्क्ड सीता इनडायरेक्ट स्पीच आवडतुं होय तो ख्याल तमने आवशे के आस्क्ड आवे तो वाक्य बे प्रकारना होय, एक डबल एच वगरना होय अने एक डबल एच वाळा होय। हो अत्यारे आमां तो शुं छे आपणे मन पड़े मोज पड़े वाक्य बनावानी छूट होय तो आपणे बे एक्झाम्पल જોઈએ કે એક ડબલ એચ વગરનો પ્રશ્નાર્થ હોય અને એક ડબલ એચ વાળો હોય। તો રામ આસ્ક્ડ સીતા ઇફ શી વોઝ ફ્રી। બરાબર આનું મૂળ વાક્ય હોય ને એવું હોય કે આર યુ ફ્રી। રામ રામે સીતાને પૂછ્યું હોય કે રામ સેડ ટુ સીતા આર યુ ફ્રી तो एनु आ इंडेक्स स्पीच दी हुए कि इफ शी वाज फ्री। हवे एक एग्जांपल डबल एच वालू नहीं आपने राम आस्क्ड सीता आपने बात करिए कटलू वाक्य तो ना पेलू होय तो आ वाक्य डबल एच वगर नु पण चाले डबल एच वालू पण चाले। तो राम आस्क्ड सीता वेर शी वाज गोइंग। હવે જો તમને એમ થાશે કે બધા જ વાક્યના બોઝ બોઝ ના વાક્ય બનાવવા જો આપણે ખાસ કાળજી રાખજો ભૂતકાળના આ પ્રકારના વાક્ય બનાવશું આપણે તો કાળની ભૂલ નહીં પડે। અને અહીંયા પણ જો આપણે હી કે સી નો કે નામ નો ઉપયોગ કરીએ ચિંતા નહીં આપણે। બરાબર ભાઈ તો આ છે ને ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય એવું હોય જો કે રામ સેડ ટુ સીતા વેર આર યુ ગોઈંગ। तो वेर आर यू गोइंग नु इनडायरेक्ट स्पीच आम बन्यु होय के वेर शी वाज गोइंग तो आ थयु प्रश्नार्थ वाक्य। હવે યાદ કરીએ ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચ આપણે તો સામાન્ય રીતે પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા બાદ આપણે આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ વાક્ય શીખતા હોઈએ છીએ। ઇમ્પેરેટિવ માં કેવું હોય કે પહેલા બોલના હવે આજી આ રિપોર્ટિંગ વર્બ જે આપણે ઇન્ડેક્સ સ્પીચ માં કહીએ છીએ બરાબર રિપોર્ટિંગ વર્બ એ તો વાક્યના ભાવ પ્રમાણે હતું અલગ અલગ
तो એમાં તો કેટલા બધા વાક્ય આવે કે જો હુકમ નો ભાવ હોય તો ઓર્ડર આવે, સલાહ નો ભાવ હોય તો એડવાઇસ આવે, વિનંતી નો ભાવ હોય તો રિક્વેસ્ટેડ આવે, કોઈને કઈ કામની સોંપણી કરતા હોય તો આસ્ક્ડ આવે, લશ્કરી આદેશ હોય તો કમાન્ડેડ આવે, કોઈને કઈ સૂચન કરવું હોય તો સજેસ્ટેડ આવે, કોઈને કઈ મનાઈ કરવી હોય તો ઇન્સ્ટ્રક્ટેડ આવે। આપણે આયા જોવું પડે કે આયા આપણને શું આપેલું છે, આયા જે રિપોર્ટિંગ વર્બ આપેલું હશે એ પ્રમાણે આગળનું વાક્ય બનશે। તો આમાં પણ આપણે બે ત્રણ એક્ઝામ્પલ જોશું, બરાબર। તો રામ રિક્વેસ્ટેડ સીતા, હવે જો આપણને રિક્વેસ્ટેડ આપેલું હોય તો આ વાક્ય સાવ સહેલું પડે, હંમેશા રિક્વેસ્ટ પછી ટુ વાળું જ ક્રિયાપદ આવે। તો રામ રિક્વેસ્ટેડ સીતા ટુ હેલ્પ હિમ, અને મૂળ વાક્ય એવું હોય પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી, તો ઇન્ડેક્સ સ્પીચ આમથી હોય ટુ હેલ્પ હિમ, બરાબર। આ રિક્વેસ્ટ આવી હોય સીધું ટુ વાળું। હવે જો આમ પણ હોય કે રામ ઇન્સ્ટ્રક્ટેડ સીતા, ઇન્સ્ટ્રક્ટેડ, તો મોસ્ટલી એવું હોય કે આગળ વાક્ય નકાર હોય ને એ ડોન્ટ વાળું હોય, અને ડોન્ટ વાળું નકાર આવે ને તો એનું ઇન્ડેક્સ સ્પીચમાં નોટ ટુ થાય, તો એ કેમ હોય? જો રામ ઇન્સ્ટ્રક્ટેડ સીતા નોટ ટુ ગો ધેર। હવે જો આ યાદ કરી આપણે ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચ ટોપિક, તો આનું મૂળ વાક્ય એવું હોય કે રામ સેડ ટુ સીતા ડોન્ટ ગો ધેર, તો ડોન્ટ ગો ધેર નું આપણે ઇન્ડેક્સ સ્પીચ આમ કર્યું હોય નોટ ટુ ગો ધેર। એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, કોઈ પણ એવું થાય એમાં કે કામની સોંપણી કરવાની હોય, બે સરખા સરખા મિત્રો વાત કરતા હોય, પતિ પત્ની વાત કરતા હોય, ઓર્ડર્ડ અથવા આસ્ડેડ નો ઉપયોગ પણ થતો હોય, સિમ્પલ વાક્ય હોય છે તે, બરાબર। રામ આસ્ક્ડ સીતા, હજો આટલું જ ખાલી એક પોઈન્ટ તમને વાક્ય, બરાબર। તો આ વાક્ય પ્રશ્નાર્થ મુજબ પણ તમે કરી શકો, બરાબર, પણ આજ્ઞાર્થમાં પણ આસ્ક્ડ આવે છે, સમજી લો કે ઓર્ડર્ડ પણ ચાલો। રામ આસ્ક્ડ અથવા ઓર્ડર્ડ સીતા ટુ બ્રિંગ એ ગ્લાસ ઓફ વોટર, જો ટુ વાળું, બરાબર। હજો આજ્ઞાર્થમાં એક વસ્તુ કોમન આવી કે ટુ પ્લસ મૂળરૂપ, ટુ પ્લસ મૂળરૂપ, અહીંયા એવું નોટ ટુ પ્લસ મૂળરૂપ, કારણ કે વાત કહી છે કે ડોન્ટ વાળું આજ્ઞાર્થ હોય છે એટલા માટે। તો આ છ એક્ઝામ્પલ જોઈએ આપણે હજી બીજી સ્લાઇડમાં, અને પછી ઉદ્ગારના વાક્ય પણ આપણે જોશું। આગળના છ એક્ઝામ્પલ જોયા બાદ એક્ઝામ્પલ નંબર આપણે સાતમું જોઈએ આપણે। હજી આપણે મેં કીધું એમ કે આજ્ઞાર્થમાં વેરાયટી હજી બધી હોય, તો આજ્ઞાર્થનું જ એક્ઝામ્પલ લઈએ આપણે। ધારો કે આપણું નામ આપ્યું હોય કે રામ સજેસ્ટેડ સીતા, જો આપણને એટલું આપ્યું હોય તો આપણે યાદ કરવું પડે મિત્રો કે આ વાક્ય હોય લેટ્સ વાળું, જે ઇન્ડાયરેક્ટ સ્પીચ શીખતી વખતે આપણે એકદમ ડીપમાં શીખાવ્યા કે અહીંયા સજેસ્ટેડ અથવા પ્રપોઝ્ડ આપેલું આવે તો અહીંયા ધેટ પછી ધેટ શુડ નું જ વાક્ય બને, બરાબર। તો રામ સજેસ્ટેડ સીતા ધેટ ધેય શુડ હેલ્પ ધ પુઅર, કે રામે સીતાને સૂચન કર્યું કે તેઓએ ગરીબોને મદદ કરવી જોઈએ। સજેસ્ટેડ માં ધેટ પ્લસ ધેય શુડ, આ ખાસ ભૂલાય નહીં કે બોલનાર સજેસ્ટેડ, સાંભળનાર ધેટ, અને ધેય શુડ પછી મૂળરૂપ વાળું વાક્ય, બરાબર। એક્ઝામ્પલ નંબર એટ, હવે જો એ ઉદ્ગાર વાક્ય કદાચ હોય તો આપણે અહીંથી જ ખબર પડી જાય કે ઉદ્ગાર વાક્યનું આપણે વાક્ય બનાવવાનું છે કે રામ એક્સક્લેમ્ડ સીતા,
અહીં કદાચ 2 આવે પણ કરી ના આવે પણ કરી આપણે ચિંતા નથી કરવાની આપણે તો આ જોવાનું કે અહીંયા એક્સલેટ આવી ગયું તો હવે આપણે રિપોર્ટિંગ ઇવેન્ટમાં આ ઉદ્ગાર મુજબ જ વાક્ય બનાવવું પડે તો રામ એક્સલેટ સીતા વિથ વન્ડર ધેટ અહીંયા વિથ વન્ડર મૂકવું આપણે અહીંયા કોઈ પણ જાતનો તમે ભાવ મૂકી શકો વિથ જોય ચાલે વિથ સોરો ચાલે પણ એ મુજબ પછી વાક્ય બનાવવું પડે તમારે તો રામ એક્સક્લેમ્ડ સીતા વિથ વન્ડર ધેટ રાવણ વોઝ વેરી સ્ટ્રોંગ સમજી ગયો ત્યારે મૂળ વાક્ય એમ હોય કે હાઉ સ્ટ્રોંગ રાવણ ઇઝ હાઉ સ્ટ્રોંગ રાવણ ઇઝ તો એનો એ ઉદ્ગારનું વિધાન આમ કહીને હોય કે રાવણ વોઝ વેરી સ્ટ્રોંગ તો આ થયું આપણું ઉદ્ગાર વાક્ય ત્યારબાદ જોઈએ આપણે હવે ઘણીવાર ઇન્ડેક્સ સ્પીચમાં ગુડ મોર્નિંગ હેપી બર્થડે હેપી દિવાળી એ પ્રકારની શુભેચ્છા આવતી હોય છે તો એને ઇન્ડેક્સ સ્પીચના પ્રકારમાં ઓપ્ટેટિવ પ્રકાર લાગી ભાઈ બરાબર તો એમાં આપણે જો રામ વિશ્ડ સીતા સમજી અટલું લખ્યું છે બરાબર રામ વિશ્ડ સીતા તો સીધું જ આપણે આટલું જ મૂકી દઈએ તો ચાલે ગુડ મોર્નિંગ કોઈ પણ શુભેચ્છા મૂકવાની છું હેપી બર્થડે પણ કહી શકો ગુડ નાઈટ પણ કહી શકો હેપી જન્માષ્ટમી પણ કહી શકો હેપી દિવાળી પણ કહી શકો કોઈ પણ શુભેચ્છા મૂકવાની મતલબ કે અહીંયા આપણે શુભેચ્છા મૂકવાની થાય બરાબર રેડી હવે આટલું શીખાય આપણે તો એક એક્ઝામ્પલ છેલ્લું જોઈએ આપણે કે વિશ નાખ્યું હોય તો શુભેચ્છા મૂકીએ તો પણ ચાલે અને ઘણીવાર છે ને વિશ્વમાં આપણને આશીર્વાદ કે શ્રાપ મળે આપણે રામાયણ કે મહાભારત જોતા હોય દીર્ઘાયુ ભવ બરાબર દીર્ઘાયુ ભવ મતલબ કે તમે લાંબુ જીવો એ આશીર્વાદ કહેવાય જો તો વિશ્વમાં આશીર્વાદ વાળું વાક્ય પણ આપણે લખી શકીએ જો રામ વિષ્ણ સીતા આ તો સાચું જ છે આ તમને એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું છું કે વિશ્વમાં આશીર્વાદ કે શાપના વાક્યની રચના કેવી હોય શકે એમ તો રામ વિષ્ણ સીતા દેટ સમજી ગયો કે સીતા છે એ રામને પગે લાગી હોય રામ એમ કે દીર્ઘાયુ ભવ તો ઇંગ્લિશમાં એમ થાય મે યુ લિવ લોંગ તમે લાંબુ જીવો તો એનું ઇન્ડેક્સ સ્પીચ કેમ થયું હોય જો રામ વિષ્ણ સીતા દેટ શી માઇટ લીવ લોંગ બરાબર આ ધેટ પછી શી માઇટ લીવ લોંગ એમાં ડાયરેક્ટ સ્પીચમાં કેમ હોય મે યુ લીવ લોંગ દીર્ઘાયુ ભવે એટલે આ થાય તો આ આપણા 10 એક્ઝામ્પલ થયા છે ને રિપોર્ટિંગ એન ઇવેન્ટ અથવા રિપોર્ટિંગ ઇવેન્ટ્સ ઇન્ડેક્સ સ્પીચના બધા જ પ્રકારના વાક્યો આપણે અહીંયા લીધા છે તો એક વાક્યમાં યાદ તમારે આ રાખવાનું છે કે રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ બરાબર ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો ત્યારબાદ તમારે જે બોલનાર હોય એ બોલનાર જોવાનો અને બાજુનું રિપોર્ટિંગ વર્બ જોયા બાદ નક્કી કરવાનું છે કે આગળનું વાક્ય આપણે કેમ બનાવવું છે તો આશા છે કે રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ ફંક્શન તમને કમ્પ્લીટ સમજાઈ ગયું હશે વંદે માતરમ ભારત માતા કી જય